નમસ્કાર મિત્રો હું છું રાકેશ બારિયા જી કે ભાઈ રાકેશ બારીયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ગણિત સબ્જેક્ટની અંદર એટલે કે ટેટ ટાટ સ્પેશિયલ મેથ્સ સ્પેશિયલ મેથ્સ માટે એક સિરીઝ શરૂ કરી છે અને તે સિરીઝની અંદર આપણે ધોરણ એકથી લઈ અને ધોરણ આઠ સુધીનું ગણિત અહીંયા શીખવાનું છે તો મિત્રો અત્યાર સુધી આપણે એક ધોરણ એકનો એક લેક્ચર બનાવી ચૂક્યા છીએ અને આજે આપણે શીખવાનું છે ધોરણ બેનું ગણિત ગમ્મત તો મિત્રો આ વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ બે શીખીશું તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો ધોરણ બીજાનું પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત ગમ્મત પહેલાં ધોરણની જેમ જ બીજા ધોરણના પાઠ્યપુસ્તકનું નામ પણ શું છે ગણિત ગમ્મત મિત્રો આપણે ગણિત ગમ્મત પાઠ્યપુસ્તક ધોરણ બેનું અનુક્રમણિકા જોઈ લઈએ તો અનુક્રમણિકા પરથી જ આપણને ઘણો બધો અંદાજ આવી જાય છે કે આ પાઠ્યપુસ્તકની અંદર શું હશે અને મેં મિત્રો આખું પાઠ્યપુસ્તક વાંચી અને તેમાંથી વસ્તુઓ તારવી અને અહીંયા લીધી છે એટલે આપણે આખો પાઠ્યપુસ્તક પણ વાંચવું નહીં પડે એમાંથી ઇમ્પોર્ટ ઇમ્પોર્ટે વસ્તુ લઈ લીધી છે તો જોઈએ આપણે અનુક્રમણિકા પહેલો એકમ છે શું લાંબુ છે શું ગોળ છે આની પરથી આપણને ખબર પડી જાય કે આમાં આકારો વિશેની માહિતી આપેલી છે જૂથમાં ગણવું જૂથમાં ગણવું પછી તમે કેટલું ઉંચકી શકો છો આની આના અંદર આપણને વજન વિશેની માહિતી આપેલી છે દસ દસની ગણતરી જૂથ બનાવવાના છે મિત્રો પેટન પેટર્ન વિશે આપણે ધોરણ એકના વિડીયો લેક્ચરની અંદર છેલ્લો જે પોર્શન હતો તેમાં માહિતી મેળવી હતી કે પેટર્ન પેટન એટલે કે એક તરાહ તાલી પાડવાની તરાહ છે પછી એક બે ત્રણ ચાર એવી રીતના પેટર્ન છે એક સરખી પેટર્ન છે તેના વિશેની માહિતી છે પેટનમાં તમે એક સાડી છે તો સાડીની અંદર તમે ગુલાબના ફૂલો હોય તો એક સમાન તરાહમાં તમને જોવા મળશે એ પેટર્ન વિશેની વાત કરી લઈશું આ એકમની અંદર પગની છાપ જગ અને મગ જગ અને મગ એકમ છે મિત્રો તેમાં તમને એમ થશે કે જગ જગ એટલે પાણીનો જગ આવીએ અને મગ મગ એટલે અનાજ ધાન્યની અંદર જે આવે તે કઠોળની અંદર આવે છે તે તે મંગ ના તે મગની વાત નથી પણ કયા મંગની વાત છે અહીંયા કપ્રકાબીવાળા મગની વાત છે દશક અને એકમ મારો મજાનો દિવસ અમારા અંકો ઉમેરો અમારા અંકો ઉમેરો ચેપ્ટરની અંદર મિત્રો એક સિરીઝ આપેલી હોય માની લો કે આપણે અગિયારથી વીસની સિરીઝ આપેલી છે અને અગિયારથી વીસની સિરીઝની અંદર અમુક અમુક અંક લખેલા હોય અને અમુક અમુક જગ્યાએ ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યાની અંદર આપણે અંક બાળકને પુરાવતા શીખવાનું છે શીખવવાનું શીખવડાવવાનું છે જેથી બાળક ક્રમમાં શીખી જાય લીટીઓ જ લીટીઓ આપો અને લો આપો અને લોથી આપણે સરવાળાને બાદબાકી શીખવી શકીએ છીએ સૌથી લાંબુ ડગલું સૌથી લાંબા ડગલું એટલે કે સૌથી એમાં માપનની વસ્તુ આપણે આવે આપેલી આપેલી છે મિત્રો પક્ષીઓ આવે પક્ષીઓ જાય સરવાળા બાદબાકી માટે કેટલી ચોટલીઓ છે ગણતરી માટે મિત્રો તો મિત્રો જોઈએ આગળ રમતો ખાસ મિત્રો ધોરણ બેની અંદર રમતોને ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે જેથી કરીને બાળક રમતા રમતા પોતાનું જ્ઞાન વિકસિત કરી શકે પહેલી રમત છે અનુમાન કરો અનુમાન કરો રમતની અંદર શું કરવાનું હોય છે મિત્રો તે કે અનુમાન કરોમાં આપણે શું શીખવી શકીએ બાળકને કેવી રીતે શીખવી શકીએ તો કે એક બાળક છે બાળકને આપણે આંખ ઉપર પાટો બાંધી દઈએ અને કોઈ ચોરસ વસ્તુ હોય કોઈ ગોળ વસ્તુ હોય કોઈ ત્રિકોણ વસ્તુ હોય કોઈ પંચકોણ હોય ષ્ટ કોણ હોય તે વસ્તુ બાળકને આપી દેવાની અને ત્યાર પછી એને અનુમાન કરવા કહેવાનું કે બોલા શું છે તો એને ગોળ ગોળ સપાટી જેવું લાગશે તો બોલશે ગોળ છે ચોરસ જેવું લાગશે તો ચોરસ છે બોલશે એને લંબ ચોરસ જેવું લાગશે તો લંબચોરસ જેવું બોલશે આમ આકારો વિશેની માહિતી નામનું અનુમાન કરો રમત દ્વારા રમાડી શકાય છે શીખવી શકાય છે ઉતાવળ કરો ઝડપ રાખો આપણ એક રમતનું નામ છે સિક્કાની રમત સિક્કાની રમત કેવી રીતે મિત્રો તો કે એક સિક્કો લઈને આપણે ફેરવીએ છીએ ગોળ ગોળ ટેબલ ઉપર ગોળ ગોળ ફેરવીએ કે કંઈ પ્લાસ્ટર હોય તો પ્લાસ્ટરમાં ગોળ ગોળ ફેરવીએ અને આપણને એક વર્તુળ જેવો ભાસ થાય જાણે કે વર્તુળ જેવું દેખાય એ શીખવા માટે સિક્કાની રમત અંદાજ લગાવો ઓછું કે વધારે આમાં વજનની સંકલ્પના ક્લિયર કરાવે છે મિત્રો ટપકા જોડો ટપકા જોડોની અંદર ક્રમ સચવાઈ જાય છે જેથી કરીને એક બે ત્રણ ચાર એવી રીતના ક્રમ આપેલા હોય અને ક્રમ દ્વારા જ આપણે લીટી દોરવાની હોય એનાથી આખું ચિત્ર બની જાય છે આમાં ચિત્ર પૂર્તિ વિશે વાત કરવામાં આવેલી છે મિત્રો પછી છઠ્ઠી રમત છે તોફાની ભૂરું તોફાની ભૂરું એકમ દ્વારા આપણે ક્રમ શીખવી શકીએ છીએ ક્રમ એટલે કે સંખ્યા જ્ઞાન મિત્રો કોયડાવાળી પૂંછડી કોયડાવાળી પૂંછડીમાં અમુક આપણે આગળ વાત કરી તેમ અનુ અનુક્રમણિકાની અંદર જે સંખ્યા પૂરતી છે વાત મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવી હતી કે અગિયારથી વીસ એકમ આપી દેવા અમુક વસ્તુ એવી રીતના જે આ કોયડાવાળી પૂંછડી છે કોયડાવાળી પૂંછડીમાં સસુ બિલાડી અને ઉંદરની વાર્તા છે અને બિલાડી ઉંદરની પૂંછડી ઉંદરની પૂછડી બાંધવા માટે એને રિવસ એટલે કે પાંત્રીસ છત્રીસ પાંત્રી ચોત્રી તેત્રી બત્રીસ એવી રીતના અંક પૂરવાના છે મિત્રો તો એના દ્વારા સંખ્યા જ્ઞાન આપી શકાય છે પછી મોટું ગાજર મોટું ગાજરમાં પણ સંખ્યા પૂરતી આવે છે સીમાની સદી ધોરણ બેની અંદર મિત્રો ખાસ યાદ રાખજો એકથી સો શીખવા માટે સીમાની સદી ચાલાક ગધેડો અને ભારે ગુણ તો આપણે ચાલાક ગધેડો ગધેડા વિશેની તમે વાર્તા પણ સાંભળેલી હશે તો એ જે વજન શીખવા માટે ખાસ ઉપયોગી છે ત્યાર પછી છેલ્લી રમત છે છૂટું વાંદરું અને ગાજર દ્વારા આમ મિત્રો ધોરણ બેની અંદર એકથી સોનું અંકનું સંખ્યા જ્ઞાન એકથી સો અંકનું સંખ્યા જ્ઞાન સરવાળા બાદબાકી માપન વજન આકારો તેમજ રંગો રંગો વિશેની માહિતી આપવામાં આવી છે જો રંગો શીખવાની શરૂઆત કયા ધોરણથી થાય તો ધોરણ ખાસ યાદ રાખજો ધોરણ બે અને પ્રાથમિક રંગો લાલ પીળો વાદળી અને લીલો તો જે પાથ પ્રાથમિક રંગો છે તેના વિશેની સંકલ્પના ધોરણ બેથી શરૂઆત થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે ખાસ બીજા ધોરણની અંદર રમતો યાદ રાખવાની છે અને એ રમત દ્વારા કઈ વસ્તુ શીખવી શકાય એ ખાસ યાદ રાખવાનું છે અને જો ત તમારી પાસે ધોરણ બેનું પાઠ્યપુસ્તક ન હોય તો તમે શાળા એપ શાળા મિત્ર એપ ડાઉનલોડ કરી લો અને એ એપની અંદર તમને બધા જ પુસ્તકો મળી જશે એમાં તમે શાંતિથી વાંચી શકશો તો તમારી વધારે સંકલ્પના ક્લિયર થઈ જશે મિત્રો ધોરણ એકનો જો તમે વિડીયો લેક્ચર ના જોયું હોય તો મારી ચેનલમાં જઈ અને મિત્રો તમને બધા જ વિડીયો મેં પ્લેલિસ્ટ દ્વારા મૂકી આપ્યા છે એટલે કે ચેનલમાં જઈ વિ વિડીયોમાં જઈ વિડીયોમાં જઈ અને પ્લેલિસ્ટમાં જવાનું પ્લે લિસ્ટમાં તમને મિત્રો સર્જ ગુજરાતી સર્જકોનો વિડીયો છે પછી શૈક્ષણિક મનોવિજ્ઞાનના વિડીયો છે પછી ગણિત ગમ્મતના વિડીયો છે તો ખાસ એ જોઈ લેવાના તો આજનો વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત